તમામ લોકો ફસાયા છે જેમને બચાવવામાં આવ્યા. બીજી તરફ પાવાગઢની વાત કરીએ તો પાવાગઢ ડુંગર ઉપર વરસાદી માહોલ છે. ડુંગર ઉપર પવન સાથે ધોધમાર વરસાદને લઈને પગથિયા ઉપર પાણી વહેતા થયા છે. વરસાદી માહોલમાં કેટલાક ભક્તોએ વાતાવરણની મોજ સાથે દર્શન કર્યા અને કેટલાક ભક્તો વરસાદની તીવ્રતાને લઈને દુકાનોની છતનો આશરો લેતા જોવા મળ્યા. તાપીના વ્યારા તાલુકાના પૂર્વપટ્ટી જંગલ અંતરિયાળ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. લખાલીથી ચીચબરડી, વડપાડા, રાણીઆંબા, ઢોંગીઆંબા, વાલોઠા, ભૂરીવેલ, લખાલી આ સાત ગામોને જોડતો કોઝવે હાલ પાણીમાં ગરકાવ થયો છે. ધસમસતા પાણી આવતા સાત ગામો સંપર્ક વિહોણા બન્યા. આ કોઝવેની આગળ એક સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા અને સરકારી આરોગ્ય કેન્દ્ર આવેલું છે. પાણીના કારણે અહીંના મેડિકલ ઓફિસર, શિક્ષક, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો અને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો આણંદના બોરસદમાં ધોધમાર વરસાદ, તોરણા માતાજી રોડ પર પાણી ભરાયા છે. 40 સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે. બોરસદ સાયન્સ કોલેજ અને જૈન માર્ગ પર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 40 જેટલી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલી થઈ રહી છે. તો બીજી તરફ આણંદના બોરસદમાં પણ ધોધમાર વરસાદ, જૈન મંદિર સાયન્સ કોલેજ પાસે અહીંયાની સોસાયટીઓમાં લગભગ 40 સોસાયટીમાં પાણી ભરાયેલું છે અને આગળ જે કોસ બનાવેલો એ ખુલ્લો હતો પણ પેટી કોસને પેટીમાં કન્વર્ટ કરીને પાણી ફસાયું છે. પાણી આગળ જતું છે નહીં અને વરસાદ પણ વધારે પડ્યો છે એટલે પાણીનો નિકાલ એકદમ થતો નથી. નગરપાલિકાના મેયરશ્રીને કહેવા માગું છું કે તાત્કાલિક ધોરણે કામ કરે. આણંદ જિલ્લાનું બોરસદ શહેર સવારે 9 વાગ્યાથી મેઘરાજા અહીંયા અવિરત વરસી રહ્યા છે. ચોક્કસ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ બોરસદ શહેરનો આ જે સમગ્ર બધા વિસ્તારો છે, રાઠોડ ચોકડી અને પુનિત કોલોની, આ સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ચોક્કસ કહી શકાય કે બોરસદનું જે નગરપાલિકાનું તંત્ર હજી સુધી અહીંયા ફરક્યું નથી એવી સ્થાનિકોની લાગણી છે. ત્યારે એક વાત બહુ સ્પષ્ટ છે કે 12-12.5 ઇંચ વરસાદમાં સમગ્ર બોરસદ જળબંબાકાર થઈ ગયું છે. ઘણા બધા વિસ્તારોમાં ન્યૂઝ 18 ગુજરાતીએ અહીંયા સ્થાનિકો સાથે વાત કરી. તેમનું કહેવું છે કે વહીવટીતંત્ર જે નગરપાલિકાનું છે એ હજી સુધી તેમના વિસ્તારમાં ફરક્યું નથી. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, બોરસદ. તો આણંદના બોરસદમાં ધોધમાર વરસાદ, જૈન મંદિર સાયન્સ કોલેજ પાસે પાણી ભરાયા છે. કૃષ્ણનગર, બોરસદ, ગંજ બજારમાં પાણી ભરાયા છે. સ્થાનિકો વરસાદી પાણીમાં ચાલવા મજબૂર બન્યા છે. પાણી નિકાસના કાંસમાં વરસાદી પાણી ભરાયા છે. વરસાદ હજી યથાવત છે. બોરસદ પુનિત કોલોની, રાઠોડ ચોકડી, બોરસદ ચોકડી, શોપિંગ સેન્ટર, બોરસદ તોરણ માતાજી રોડ, સર્વત્ર પાણી પાણી. બોરસદ ગંજ પાસે દિવાલ પણ ધરાશાયી થઈ છે. તો આણંદ કલેક્ટર પ્રવીણ ચૌધરી અને બોરસદ ધારાસભ્ય રમણ સોલંકી બોરસદ પહોંચ્યા છે અને બોરસદનું નિરીક્ષણ કર્યું છે. બોરસદ તાલુકા મથકે આશરે 13 ઇંચ જેટલી વરસાદ પડી છે 4 કલાકમાં. તો 4 કલાકમાં 13 ઇંચ વરસાદ પડેથી ઘણા બધા વિસ્તારોમાં, જે નિચાણના વિસ્તારો છે, ત્યાં પાણી ભરાઈ ગયા છે. અને આના લીધે અત્યારે SDRFની જે જિલ્લામાં એક ટીમ બોરસદમાં સ્ટેન્ડબાય કરેલી છે અને અમુક નિચાણવાળા વિસ્તારમાંથી રેસ્ક્યુની કામગીરી પણ અત્યારે થઈ રહી છે. SDRFની ટીમની જરૂર પડી તો પણ તાત્કાલિક SDRFની ટીમ પણ આવી ગઈ છે અને કેટલાક લોકોને રેસ્ક્યુ કરવાના છે કે રિસ્ક્યુ પણ કરી રહ્યા છે. પરંતુ તંત્રની તમામ પ્રકારની તૈયારી અને નગરપાલિકા તંત્રની તમામ તૈયારી કારણે હજુ સુધી કોઈ એવી મોટી જાનહાની પણ થઈ નથી. તો આણંદના બોરસદ તાલુકામાં સવારે 8 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હતા. આ વરસાદ પડતા જિલ્લા કલેક્ટર, બોરસદના ધારાસભ્ય નીચાણવાળા વિસ્તારોમાં દોડી આવ્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા કેટલાક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. બોરસદની આસપાસના ઘણા ગામોના રસ્તાઓમાં પાણી ભરાતા હાલ પૂરતા તેમને બંધ કરી દેવામાં આવ્યા છે. તો સૌરાષ્ટ્ર ઉપર મેઘરાજા મહેરબાન થયા છે.
સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબીના ડેમ છલકાયા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 12 માંથી 10 જેટલા ડેમ 100% ભરાયા છે. જામનગર જિલ્લાના 21 માંથી 13 જેટલા ડેમ 100% ભરાયા છે. આ 7 જિલ્લાના 76 ડેમમાં નવા નીર આવ્યા છે. ગોંડલ શહેરમાં ગત મોડી રાત્રિથી મેઘરાજાનું આગમન થયું છે. વહેલી સવારે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. શહેરના માંડવી ચોક ખાતે ભૂગર્ભ ગટરમાંથી વરસાદી પાણી બહાર આવ્યું હતું. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી શહેરના રાજમાર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. તો વરસાદની તમામ ખબરો પર રહેશે નજર. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે. હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી. આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી. એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે. પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ. સાલ સે ચલ વરસાદ. નેશનલ હાઈવે 48 ના કડોદરા સરા દરવાજા પાસેનો રોડ પાણીમાં ગરકાવ. સારોલી નજીક રોડ પર પાણી ફરી વળ્યા. વાહન ચાલકો થયા પરેશાન. નંદુરબાર ધોલિયાથી આવતા વાહન ચાલકોને પડી હાલાકી. સુરતમાં છેલ્લા 48 કલાકથી સતત મેઘરાજાની તોફાની બેટિંગ. પોશ વિસ્તાર ગણાતા સિટી લાઇટ વીઆઈપી રોડ બેટમાં ફેરવાયું. રસ્તા પર 3 થી 4 ફૂટ સુધી પાણી ભરાયું. સિટી બસ સહિત વાહનો પણ પાણીમાં ગરકાવ. સુરતના સરથાણા વિસ્તારમાં પાણી ભરાયા. અલગ અલગ 16 સોસાયટીના રસ્તા બંધ કરાયા. ફાયર વિભાગે સલામતીના ભાગરૂપે રસ્તા કર્યા બંધ. સરથાણા પોલીસ મથકમાં પણ વરસાદી પાણી ભરાયા. સુરતમાં ભારે વરસાદના પગલે શહેરની ખાડીઓ બની તોફાની. સણિયા હેમાદ ગામમાં ખાડીપુર. મંદિર અંદાજિત 6 ફૂટ પાણીમાં ગરકાવ. દર વર્ષે ઉદભવતી ખાડીપુરની સમસ્યાને લઈને તંત્ર સામે લોકોમાં રોષ. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ. પૂર્ણા કુંભારિયા વિસ્તાર પાણીમાં ગરકાવ. છેલ્લા 2 દિવસથી શૈક્ષણિક કાર્ય ઠપ. પાદર ફળિયું, હળપતિવાસ, ખાડીપુરમાં લોકોના ઘરમાં ઘૂસ્યા વરસાદી પાણી. સુરતમાં ધોધમાર વરસાદની બેટિંગથી વૃક્ષ ધરાશાયી થવાની સંખ્યામાં થયો વધારો. વરાછા વિસ્તારમાં જૂનો વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો. મહાકાય વૃક્ષને ફાયરની ટીમે હટાવવાની કામગીરી હાથ ધરી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. અનરાધાર વરસાદથી સુરતમાં ખાડીપુર, સુરતના પરબત પાટિયા વિસ્તારમાં જળબંબાકાર. સીમાણા ખાડી ઓવરફ્લો થઈ રસ્તાઓ જળમગ્ન થયા. મીઠી અને ભેદવાડ ખાડી ભયજનક સપાટીએ પહોંચી. સુરતનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું. બલેશ્વર ગામની 32 ગંગા ખાડીમાં ઘોડાપુરની સ્થિતિ. બલેશ્વર ગામમાં ફસાયેલા લોકોનું વહીવટીતંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન. 30 થી 35 લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે મેઘખાંગા થયા છે. અબડાસામાં ભારે વરસાદને કારણે ટ્રેક્ટર તણાયું તો માંડવીમાં પણ પાણીના જોરદાર પ્રવાહમાં કાર રમકડાની જેમ તણાઈ. તો આ તરફ દ્વારકામાં પણ પાણીના જોરદાર પ્રવાહમાં કાર તણાતી હોવાના દ્રશ્યો સામે આવ્યા. જુઓ કચ્છના અબડાસા તાલુકાના ડુમરાના દ્રશ્યો. અહીં પૂરના પ્રચંડ વેગમાં તૂતિંગ ટ્રેક્ટર તણાયું. સદનસીબે ડ્રાઈવરનો અબાધ બચાવ થયો. પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે એક ટ્રેક્ટર ચાલક ફસાયો હતો. જોકે ઘટના અંગેની જાણ થતાં જેસીબી મશીન ઘટના સ્થળે પહોંચ્યું અને ડ્રાઈવરને હેમખેમ બહાર કાઢ્યો. આ ઘટના કેમેરામાં કેદ થઈ. આ તરફ કચ્છમાં માંડવીમાં ધોધમાર વરસાદ વચ્ચે એક મોંઘીદાટ કાર